કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતનું આ નિવેદન ચકચાર જગાવી રહ્યું છે. માધ્યમો અને લોકો વિચારી રહ્યા છે કે કયા પોલીસ અધિકારી તરફ પ્રતાપ દુધાતે ઇશારો કહ્યો અને કોને ભાજપના એજન્ટ ગણાવ્યા. વિગતવાર વાત કરીએ પ્રતાપ દુધાતના ઇશારા પર. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમરેલી લોકસભાની ચૂંટણીમાં જેની ઠુમ્મરના પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે એક નિવેદન આપ્યું સાવરકુંડલાની જાહેરસભામાં. તેમાં તેમણે વાત કરતા એક પોલીસ અધિકારીને ભાજપના એજન્ટ બતાવ્યા અને તેમણે કહ્યું કે પછી મેં એક પત્ર લખ્યો અને પત્ર લખતાની સાથે શું થયું એ જાણે છે, પણ હજુ બાકી છે એ તો બદલો લેવામાં આવશે. પરંતુ કયા અધિકારી વિશે આવું બોલ્યા? પહેલાં આખી વાત સાંભળી લો, બાદમાં હું તમને કહું કે કયા અધિકારી તરફ ઇશારો છે પ્રતાપ દુધાતનો. ચારસો ની અંદર તો ઉમેદવાર એટલે ઈ મુદ્દો એને ભૂલાઈ ગયો. ચારસો કે પાર ઈ વાળી વાર્તા પૂરી થઈ. હવે વાત આવી 26.05 લાખ ની લીડ, એમાંથી ને બાર નીકળી ગયા. કારણ કે 7-8 સીટ ઉપર એવા બાજ્યા 15 થી લગી ટીવીમાં બીજા કોઈનો મુદ્દો જ ન આવ્યો. અને આ ફારૂકભાઈ એને બીજું કઈ બતાવ્યું જ નહીં, નતું એનું જ બતાવ્યું. હમણાં એક કઈક ઓડિયો ક્લિપ આવી હતી, અશુભાઈ પોલીસ સ્ટેશન બે જણા બાગતા બાગતા ગયા, પૂછ્યું કોણ બાજ્યા તો કે ભાજપ વાળા, ક્યાં બાજ્યા તો કે કાર્યાલય ઉપર, એનથી બાજ્યા તો કે દંડાથી, એનો દંડો તો ભાજપના ઝંડાનો દંડો. કકડાટ બધો અત્યારે ભાજપમાં હશે. અહીંયા તો અમારો પરેશભાઈ કેમ ટનાટન નક્કોર કોંગ્રેસ છે ભાઈ, કે નથી? અહીંયા જિલ્લાના વડીલોને સાઈડ ઉપર મૂકી નવા નેતા નાવલીમાં ઉભા થયા, નવા નેતા ઉભા થયા, એટલો વાણી વિલાસ કરે કેમ લાગે આ બે વર્ષમાં બધા હોના નળિયા કરી દીધા હશે, કરી દીધા બધાને. એટલી બધી વાતો કરે, પેલા તો આવતા ને યાર મને ગોપનમાં લીધો વસુભાઈ, કે એટલા વર્ષથી કાયના બધા નેતા નિષ્ફળ, ને પૈસા ભૂતો 5 વર્ષ રહ્યો, 15 વર્ષ તમારા જ રહ્યા, એ નિષ્ફળ થઈ ગયા. તમે એક જ હારા માણા થયા તો એમાંથી પેરવી તોડ્યું, એમાંથી બાર નીકળ્યા તો નકરો વિકાસ નો ત્રિકમ લઈને ખંભે લઈને આટા માર્યા કરે. એટલે મેં એક ભાઈ કીધું કે એની માના હમ ખાઈને પૂછો, જોબ નંબર કોઈ લાવ્યા, લેટર કે લખ્યો કે દરખાસ્ત કરવા ગયા તો એ પાછા ગામડામાં જઈને ખૂણામાં જઈને કાનમાં કે વહી લાવ્યો તો એ કે પ્રતાપ શબ્દ કે હક તો હવે મારો લાવી, મેં હક તમારો લગાડો કાંઈ વાંધો નહીં. હે, બે વાર આવી આવી ગયા, પોણા બે વાર આવી ગયા, હમણાં 5 વર્ષ પૂરા થઈ જાય વાતુમાં. સાવરકુંડલા ને સિંગાપુર બનાવવાની વાતો કરે, થોડાક ત્યાં એ થાકી વર્ધીમાં 1.5 વર્ષ કેટલું વર્ષ થયું ભાઈ ભાજપનો એજન્ટ આવ્યો હતો. હે, થોડાક દી તો મને એમ થયું મને કેમ જેલમાં ગાંધે હે, પણ અમે કોટા હુંજ વાળા કોંગ્રેસ. મેં કીધું ભાઈ આમાં લાગમાં આવે ત્યારે તારો સિક્યો થાય ને, ચાલો બરાબર સુખની ને પ્રેમ પત્ર લખ્યો ગયો, પણ એની યાર હજી હિસાબ કિતાબ આપણો અધૂરો ઉભો છે. બોલ્યામાં ફેરફાર ન કરો નહીં કરશું સમય. તમે જોયું પ્રતાપ દુધાત શું વાત કરી રહ્યા હતા અને પોલીસ અધિકારીની બદલી અને પોલીસ અધિકારી પર તેમણે ભાજપના એજન્ટનો સિક્કો લગાવતા આક્ષેપ કર્યા હતા અને બદલો હજી બાકી છે એની વાત કરી. પણ અધિકારી કોણ હોઈ શકે? તો વાત કરીએ પ્રતાપ દુધાત જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા ચૂંટણી અધિકારીને પત્ર 12 માર્ચ 2024 ના રોજ લખવામાં આવ્યો છે, જેમાં કહ્યું છે કે જે અધિકારીઓ અહીંયા વર્ષોથી છે, લાંબા સમયથી છે, જે અધિકારીઓ કર્મચારીઓ સરકારી બાબુઓ બધા જ લોકોની બદલી કરવામાં આવે, કારણ કે ફેર ફિલ્ડ મળવી જોઈએ, ઇલેક્શન પારદર્શક થવું જોઈએ અને અમારી માંગણી છે. કોંગ્રેસના લેટરહેડ ઉપર આ પત્ર લખાયો હતો અને આખરે એમાં જે છેલ્લો પેરેગ્રાફ છે એમાં એક પોલીસ અધિકારીનું નામ પણ લખવામાં આવ્યું છે. શબ્દશઃ હું તમને બતાવું, સ્ક્રીન પર તમે જુઓ. તેમજ અમરેલી જિલ્લાના રાજુલા વિભાગના DYSP શ્રી વોરા લાંબા સમયથી રાજુલામાં ફરજ બજાવી રહ્યા છે, આડકતરી રીતે બિઝનેસમાં સંકળાયેલા છે, તેની તાકીદે તપાસ કરવા તેમજ તાકીદે અન્યત્ર બદલવા રજૂઆત છે. શ્રી વોરા એટલે DYSP હરેશ વોરા સાવરકુંડલામાં હાલ આ મામલાને લઈ રાજકારણ ગરમાયેલું છે અને બીજી તરફ ભડકો કર્યો છે પોલીસ બેડામાં પ્રતાપ દુધાતે આ નિવેદન જાહેરમાં આપીને. તો હવે જોવાનું રહ્યું કે શું થાય છે આગળ. તેમણે કહ્યું છે કે બદલો બાકી છે, તો શું પરિણામ આવે છે આ ઘટનાનું? રાજકીય રીતે શરૂ થયેલો આ વિવાદ અધિકારી સુધી તો પહોંચ્યો છે,
હવે ક્યાં પહોંચે તે ચૂંટણી બાદ જ ખબર પડે. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કર